બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના વહીવટથી ધાનેરા શહેરી વિસ્તારોમાં આવેલ ગોકુલનગરના રહીશો નારાજ છે. આમ તો મુખ્ય રીતે સ્થાનિક નગરપાલિકા ગટર વ્યવસ્થા, લાઇટ તેમજ પાકા રસ્તા સાથે સફાઈ બાબતે નગરજનોને પૂરતી સુવિધા આપતી હોય છે. આ તમામ સુવિધાની સામે રહીશો ઘરવેરો, પાણીવેરો પણ ભરતા હોય છે. જોકે ધાનેરા શહેરમાં આવેલી ગોકુલનગર સોસાયટીના રહીશો છેલ્લા 2 માસથી વરસાદી પાણીના નિકાલ તેમજ ગટર વ્યવસ્થાને લઈ ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ ધાનેરા નગરપાલિકા આ સોસાયટીના રહીશોથી નારાજ હોય તેમ આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી જે તે પરિસ્થિતિમાં છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં વરસાદનું પાણી મહિનાઓ સુધી ભરાયેલું રહે છે, જેથી આ સોસાયટીમાં પ્રવેશતી વખતે પાણીમાંથી પસાર થવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધાનેરા નગરપાલિકાના સત્તાધીશ આ સોસાયટીના રહીશોની રજૂઆત સાંભળતા નથી. ગોકુલનગરમાં ગટરની 1 મહિનાથી ખોદેલી છે, છતાં કોઈ કામ કરવા નગરપાલિકા ચાલુ કરતી નથી અને પાણી ભરાયેલું આ 2 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિકાલ કરતા નથી. અને નગરપાલિકા 10 વર્ષથી સોસાયટી બનેલી છે, છતાં કોઈ ગટરનો ઉપાય કરતા નથી. અને હાલ નવી સોસાયટીઓ 1 વર્ષમાં બની, એમની બધી ગટર, રોડ બધી વ્યવસ્થા કરી આપે છે. તો આવું કરવાનું કારણ શું? રજૂઆત કરી ખરી કોઈ નગરપાલિકામાં? નગરપાલિકામાં વારંવાર અરજીઓ આલી, 5-5 વખત લેખિતમાં અરજીઓ આપી, બધું કર્યું છે, છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. અને અમે માહિતી માગી કે ભાઈ ગટરની કઈ રીતે નકશા મુજબ એનો પ્લાન છે, તો પણ પ્લાન અમને આપતા નથી. શું કારણ છે આવું બધું કરવાનું? આવું કારણ કોઈ બિન કોઈના કહેવાથી કે કોઈ ઓરમાયું વર્તન રાખવાનું શું કારણ છે એમને કોઈ જણાતું નથી. ગોકુલનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર લાઇનની પાઇપો નાખવા માટે રસ્તાને વચ્ચોવચ્ચથી ખોદી કાઢ્યો છે અને RCC રસ્તો ખોદતા પાકા રસ્તામાંથી નીકળેલા લોખંડના સળિયાથી બાળકો તેમજ વયવૃદ્ધ સાથે કોઈ અણબનાવ બને તેની ચિંતા રહીશોને સતાવી રહી છે. સાથે આ સોસાયટીના મુખ્ય પ્રવેશ માર્ગ પર ભરાયેલા પાણીથી રોગચાળો થાય તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે. અમે આ પાણીના નિકાલ માટે 2 વર્ષ પહેલાં પણ આખી સોસાયટીના પ્રમુખ વતીથી અરજી આપવા માટે પણ નગરપાલિકામાં કહ્યા હતા. ચીફ ઓફિસરને હું રૂબરૂ પણ મળ્યો હતો કે આ પાણીનો નિકાલ કરો, કારણ કે આ આરોગ્ય વિષયક પ્રશ્ન છે અને એથી તબિયતના પણ પ્રશ્નો ઊભા થશે. પણ ગયા વર્ષે પણ 4 મહિના સુધી પાણી રહ્યું, આ વર્ષે પણ સતત પાણી રહ્યું છે અને એના કારણે બાળકો પણ બીમાર ભોગ બને છે અને પડી જવાના પ્રશ્નો, કપડાં બદલ બગડવાના પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ ગોકુલનગર સોસાયટીમાં શિક્ષિત લોકો રહે છે, જેથી સરકારી તંત્ર સુધી પોતપોતાની રજૂઆત પહોંચાડવા માટે ધાનેરા નગરપાલિકા સુધી રૂબરૂ પહોંચ્યા છે અને લેખિતમાં પણ રજૂઆત કરી છે. છતાં ધાનેરા નગરપાલિકા ગોકુલનગરના રહીશોની રજૂઆતને એક કાનેથી સાંભળી બીજા કાને બહાર કાઢે છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે છેલ્લા 2 માસ દરમિયાન નવી બનેલી તમામ સોસાયટીમાં તમામ સુવિધાઓ ધાનેરા નગરપાલિકાએ ઉપલબ્ધ કરાવી છે. તો અમારા સાથે આવું વર્તન કેમ? આ સોસાયટીને બન્યાને 12 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છતાં પાયાની સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે? ગોકુલનગર સોસાયટીની મહિલાઓ જો સત્વરે સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો રજૂઆતનો રંગ બદલી શકે છે તેવી ચીમકી પણ આપી છે. આ અહીંયા ગોકુલનગર સોસાયટીના અમે બધા જે ભેગા થયા છીએ, કેમ કે આ ચોમાસાની અંદર એટલું બધું અહીંયા પાણી ભરાય છે અને જવાનો કોઈ રસ્તો નથી અને બાળકો, બહેનો, નાના બાળકોને અહીંથી પસાર થવું હોય તો પણ તકલીફ પડે છે. તો એનો કોઈ નગરપાલિકા ઉકેલ લાવે, સત્વરે એની કામગીરી કરે, દરેક જગ્યાએ ગટરો થઈ ગઈ છે તો અમારા અહીંયા સોસાયટીમાં કેમ આ પ્રશ્ન છે? તો એનું તાત્કાલિક કોઈ પણ નિરાકરણ આવે એ અમે માંગીએ છીએ. આજે બધા બહેનોએ જ રજૂઆત કરવા ભેગા થયા છે. જો નહીં થાય તો પછી એના કંઈક અલગ પગલાં ભરવામાં આવશે. ગતરોજ ધાનેરા પ્રાંત કચેરી ખાતે આવેલા જિલ્લા કલેક્ટરને પણ ગોકુલનગરના રહીશોએ લેખિતમાં રજૂઆત કરી છે. હવે જોવાનું એ છે કે ગોકુલનગરના રહીશોની રજૂઆતની સામે ધાનેરા નગરપાલિકા શું કાર્યવાહી કરશે.